મારું નામ ડૉક્ટર એલએફ અકબરી છે. હું પ્રાધ્યાપક અને વડા તરીકે વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગમાં ફરજ બજાવું છું. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળી, કપાસ અને દિવેલાનું જે વાવેતર થાય છે એમાં જે રોગને લગતા પ્રશ્નો જે વાત કરી તો જમીનજન્ય રોગો અને વિષાણુ થતા રોગો છે એના માટેની કોઈ રાસાયણિક દવાઓ કારગર નિવડતી નથી. એટલા માટે આપણે જો મગફળીની વાત કરીએ તો એમાં ઊંઘ સૂકનો રોગ આવે છે. એની અંદર એસ્પરજિલસ નાયજર નામની જે ફૂગ આવે છે, ખાસ કરીને વાવણી સમયે જો ભેજ ઓછો હોય અને જો વાવેતર કરવામાં આવે તો આ રોગ વધારે આવે છે. એટલા માટે ખેડૂત મિત્રોને એક સલાહ આપવામાં આવે છે કે જમીનમાં જ્યારે પૂરતો ભેજ હોય ત્યારે જ મગફળીનું વાવેતર કરવું, અને વાવેતર કર્યા પછી સમારમાં આમ છતાં પણ વાવેતર પછી જો વરસાદની ખેંચ જણાય તો પિયત આપી અને જમીન કઠણ કરવામાં આવે તો જ આરોગ્યનું નિયંત્રણ થાય છે. દવાથી કોઈ આરોગ્યનું નિયંત્રણ થતું નથી. એટલે ખેડૂત મિત્રોને ખાસ એક વિનંતી છે કે આ પદ્ધતિ અપનાવે. બીજી વજે વસ્તુ છે કે વરસાદ પછી જે ગરમી પડે છે એને કારણે થ્રીપ્સનો ઉપદ્રવ વધારે થતો હોય છે, અને એ થ્રીપ્સ છે એ બર્ડ નેક્રોસિસ એટલે અગ્રકલિકાનો સડો નામનો રોગ મગફળીમાં ફેલાવે છે. તો ખેડૂત મિત્રોને ખાસ સલાહ આપવામાં આવે છે કે મગફળીનું વાવેતર ખાસ કરીને વાવણી સમયની નજીક કરવામાં આવે. જો બે વહેલું વાવેતર કરવામાં આવે તો થ્રીપ્સની જે વસ્તી વધી જાય છે અને બાકીની મગફળીમાં આ વાયરસનો ફેલાવો કરતો હોય છે. જે પરિસ્થિતિ અત્યારે આપ જુઓ છો, એક વખત વાયરસ છોડમાં આવી ગયા પછીનું નિયંત્રણ કરવું શક્ય નથી. આમ છતાં જો શરૂઆતમાં જો વાયરસનો રોગ એક બે છોડમાં દેખાડો હોય તો ડાયમિથ્રેટ નામની જે દવા બજારમાં ઉપલબ્ધ છે એ 10 લિટરની અંદર 10 થી 15 મિલી નાખી અને થ્રીપ્સનું જે નિયંત્રણ કરવામાં આવે તો આ રોગ પ્રસરતો આપણે અટકાવી શકાય છે. મગફળીનો બીજો એક રોગ અગત્યનો છે, જમીનજન્ય રોગ છે. એના માટે કોઈ રાસાયણિક દવા પણ ઉપલબ્ધ નથી. સફેદ ફૂગને નામે ખેડૂતો ઓળખે છે. ખાસ કરીને જ્યારે સૂજા બેસવાના અને ડોડવા બેસવાના થાય ત્યારે આ રોગ ઘણો 30 થી 50% સુધી પાકની ઉપર નુકસાન કરે છે. આના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોને એક ખાસ સલાહ છે કે જૈવિક નિયંત્રક તરીકે ટ્રાયકોડરમાં જે બજારમાં ઉપલબ્ધ છે, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પણ બનાવે છે, પણ વાવણી સમયે જો ચાસમાં હેક્ટરે 2.5 કિલો 2.5 કિલો 300 કિલો ગળતિયા ખાતરનો ભેળવી અને વાવણી સમયે ચાસમાં જો પાવા તો આ રોગને સારી રીતે કાબૂમાં લઈ શકાય છે. એવા અનુભવથી જોવા મળ્યું છે કે રોગ છે એ દેખાય ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે. ખેડૂતો હંમેશા રોગ દેખાય પછી આવતા હોય છે. તો ખેડૂતોને ખાસ વિનંતી કે આયોજન કરો અને રોગ આવવાનો છે માની અને વાવણી સમયે જો ટ્રાયકોડર્માનો ઉપયોગ કરો તો રોગનું સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. આવી રીતે દિવેલાનો પાક અગત્યનો છે, એમાં પણ મૂળખાઈનો રોગ આવે છે. એના માટે પણ ટ્રાયકોડર્માનો જો ઉપયોગ વાવણી પહેલાં કરવામાં આવે તો એના સારા પરિણામો મળે છે. શાકભાજીમાં પણ વાયરસના પ્રશ્નો છે અને એના માટે તમારે નિયમાંતરે દવાનો જંતુનાશક દવાનો છંટકાવ કરી અને જંતુને જો કાબૂમાં લેવામાં આવે તો શાકભાજીમાં આવતા વાયરસના રોગોને આપણે નિયંત્રણ સારી રીતે કરી શકીએ.